લોકસભાની ચૂંટણીમાં ગઈકાલે સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે અને આજે જે ભાજપના જે ઉમેદવાર છે મુકેશ દલાલ ઓલપાડ ચૂંટણી પ્રચારમાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં બહેનો હાજરી જોવા મળી રહી છે, કારણ કે જે રીતે સુરત બેઠકની જે વાત હતી ગઈકાલ સુધી, જે રીતે સુરત બેઠક પર ભારે રસાકસીની વાતો હતી, પરંતુ જ્યારે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. આપણી સાથે ખેડૂત આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું. જે રીતે હાલ લોકસભાની ચૂંટણીની અંદર જે સુરત બેઠક છે સૌથી મહત્વની બેઠક હતી, મુકેશ દલાલ આવી રહ્યા છે ચૂંટણી પ્રચાર માટે, શું કહેશો? ખાસ કરીને તમે જોવો તો વિશ્વનું સૌથી જે 10 શહેરો ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એમાં સુરત શહેર છે, અને જે ગતિએ સુરત શહેરનો વિકાસ થયો છે અને ખાસ કરીને જે છેલ્લા 10 વર્ષનું મોદી સાહેબનું જે નેતૃત્વ છે, સબળ નેતૃત્વ, એ સીધી અસર સુરત શહેર પર છે. અને સ્વાભાવિક છે કે જ્યારે 60 વિધાનસભાનો આ વિસ્તાર છે એમાં લગભગ 6 જેટલી વિધાનસભા સુરત શહેરના નાગરિકોની બનેલી છે અને 1 વિધાનસભા ઓલપાડ વિસ્તાર ગ્રામ્ય વિસ્તારની છે. પણ જે રીતે છેલ્લા વિધાનસભાના આંકડાઓ જોઈએ અને ખાસ કરીને તમે જો છેલ્લા 30 વર્ષથી સતત આ લોકસભાની સીટ ભાજપ જીતતું આવેલું છે અને ખાસ કરીને સુરત શહેરનો જે રીતે વિકાસ થયો છે અને એમાં પણ મુખ્ય ભૂમિકા જે રીતે ભારતીય જનતા પાર્ટીની ટ્રિપલ એન્જિન સરકાર, તમે જો તો મહાનગરપાલિકા બીજેપીમાં છે વર્ષોથી છે, રાજ્ય સરકાર બીજેપીની છે અને કેન્દ્ર સરકાર છેલ્લા 10 વર્ષથી જે રીતે મોદી સાહેબના નેતૃત્વમાં કામગીરી કરી રહી છે એની સીધી અસર નાગરિકો ખૂબ જ સંતુષ્ટતાથી એમાં આગળ વધી રહ્યા છે. અને જે રીતે તમે જોવો તો ગયા વખતે પણ માન 22% મતો કોંગ્રેસને મળેલા હતા. જે રીતે કાલે જે રીતે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે, હવે જે આ બેઠક પર જે તફ હતી, હવે શું લાગે છે આપણે? આ બેઠક તપ ન હતા, પણ કોંગ્રેસના જે ઉમેદવાર પોતાના ટેકેદાર ન સાચી શકે, એટલે ઇતિહાસમાં હું એમ માનું છું કે કોંગ્રેસ જે રીતે કોંગ્રેસ મુક્ત ભારતની જે વાત થઈ રહી છે એમાં સુરત શહેર પ્રથમ કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું હોય, લોકસભામાં ઉમેદવારનું ફોર્મ કેન્સલ થાય, એટલે ઇતિહાસ સર્જ્યો છે. એટલે આમાં કોંગ્રેસની નેતાગીરીએ આત્મમંથન કરવાની જરૂર છે. જે રીતે આગેવાનો કહી રહ્યા છે કોંગ્રેસ નેતાગીરીએ આત્મમંથન કરવાની જરૂર છે, કારણ કે કોંગ્રેસ ઉમેદવારનું જ્યારે ફોર્મ રદ થાય, તેમના ટેકેદારો જ્યારે હાજર ના થતા હોય ત્યારે કોંગ્રેસે વિચારવાની જરૂર છે, ભાજપમાં આક્ષેપ કરવાની જરૂર નથી. આપણી સાથે જે રીતે સુરત બેઠકની જો વાત કરીએ, કઈ રીતે આપ જોઈ રહ્યા છો, આપના વિસ્તારમાં કેવા વિકાસના કામો થયા છે? આમ જોવા જઈએ તો મોદી સાહેબની સરકારમાં ખાસ કરીને વિકાસ પુરુષ તરીકે મોદી સાહેબની છાપ છે અને મોદી સાહેબે જે દિવસથી આ દેશનું તંત્ર સંભાળ્યું ત્યારથી ભાજપ એ આખી રાષ્ટ્રીય પાર્ટી છે અને દુનિયાની અંદર મોટામાં મોટી કોઈ પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી છે. અને અમને ગૌરવ એ બાબતનો છે કે અમે એ પાર્ટી સાથે સક્રિય રીતે છેલ્લા 10-10 વર્ષથી જોડાયેલા છે અને એમનામાં લઘુમતી સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, દરેકે દરેક સમાજ એની અંદર હળીમળીને જોડાયેલું છે અને કોઈ વિરોધ પક્ષની તાકાત નથી. અને એટલે જ તો તમને ખબર હશે કે ગઈકાલે વિરોધ પાર્ટીના કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડી દીધું, કારણ કે એ જાણી ગયા છે કે આ વખતે 400 કે પારની જે વાત થઈ છે એને આ પબ્લિક જરૂર સાર્થક કરશે જ, કારણ કે એ વિકાસ જે થયું છે આખા દેશની વાત નથી કરતો, દુનિયાની અંદર મોદી સાહેબની આજે હાંક વાગે છે. તો સુરત લોકસભામાં ખાસ કરીને હું એમ કહું કે 155 ઓલપાડ એ સી ફાળો છે અને પહેલેથી જ છે, અહીંથી જ મોરારજીભાઈ દેસાઈ પણ દેશના વડાપ્રધાન બન્યા હતા. જે રીતે કોંગ્રેસ આગેવાનો કહી રહ્યા છે કે ટેકેદારોનું અપહરણ થઈ ગયું છે, ફરિયાદ બી નોંધાવી છે, આપ માનો છો કે આ લોકો? નહીં, એ તદ્દન સદંતર જૂઠ વાત છે, કોઈ અપહરણ થયું નથી, પણ એ લોકોએ પોતે આત્મસમર્પણ કરી દીધું છે પાર્ટી સામે અને એમાં કોઈ શંકાને સવાલ નથી આવતો કે અપહરણ થયું હોય, કારણ કે ટેકેદારોને જો કોંગ્રેસની હાચવી શકતી હોય અને ઉમેદવારની હાચવી શકતી હોય તો પબ્લિકનું શું થાય એ મોટો પ્રશ્ન છે. આમ તો સામાન્ય રીતે જ્યારે પણ ફોર્મ ભરવા જતા હોય છે ત્યારે ટેકેદારો પોતાના પક્ષના માણસો હોય છે, પણ નિલેશ કુંભારી જે કોંગ્રેસના ઉમેદવાર હતા તેમાં જે ટેકેદારો હતા પોતાના પરિવારના લોકો હતા અને ટેકેદારો જ્યારે ત્યાં ચૂંટણી પંચ પાસે ના પહોંચે એ કોંગ્રેસ માટે શરમજનક ઘટના ભાજપ આગેવાનો કહી રહ્યા છે. એમાં ભાજપને દોષ દેવાનો કોઈ મતલબ નથી. આપણી સાથે મહિલા આગેવાનો છે, આપણે એમની સાથે વાત કરવાની વાતો કરીશું. બેન, જે રીતની સુરત બેઠક છે વિકાસની બોલબાલા છે, પણ જે રીતે ગઈકાલનો જ આખો જે માહોલ હતો ફોર્મ રદ થઈ ગયું છે, હવે આપ શું કહો? 24 સુરત લોકસભા જે આપણા ઉમેદવાર મુકેશ દલાલ સાહેબ છે અને જે વિકાસ થયો છે ખૂબ જ સારો વિકાસ થયો છે, લોકોને પણ ખબર છે કે ભારતીય જનતા પાર્ટી જ
લાભ આપી શકે છે ને વિકાસ કરી શકે છે. એટલે હું તો એમ જ કહીશ કે આપણે જે 400 પાર છે તે ચોક્કસપણે થવાનું છે અને ભારતીય જનતા પાર્ટી આગે જ છે. અરે જો તો રોડ રસ્તા ને બધા લોકોને લાભો આપે છે, આવાસના આવાસ હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, દરેક ક્ષેત્રમાં ખૂબ વિકાસ થયો છે અને ખૂબ લાભો થયા છે. જે રીતે ચૂંટણીની અંદર કોંગ્રેસના ઉમેદવાર હતા, આપને એવું હતું કે પડકાર હતા કે પછી આ ફોર્મ નહીં કોઈ તમારા સ્માઈલ દેખાય છે જે રીતે? ના ના, એ બધી વાયત વાતો છે અને એ કોઈ શક્ય જ નહીં હતું. અને આ ભારતીય જનતા પાર્ટી જ આવે એટલે જે નિલેશ જે કોંગ્રેસના ઉમેદવાર છે તે કોઈ સંજોગે આવી શકે એમ નહીં હતું. જે રીતે ભાજપના જે મહિલા આગેવાનો કહી રહ્યા છે કે કોંગ્રેસને હાર બહુ પહેલાં દેખાઈ ગઈ હતી અને ટેકેદારો ના પહોંચવું એ પણ એમની એક રણનીતિનો ભાગ હોઈ શકે એવું જે કહી રહ્યા છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે ગઈકાલે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. અને હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે છે. ઓલપાડમાં આજે ભાજપના જે ઉમેદવાર છે મુકેશ દલાલ છે તે ચૂંટણી પ્રચારમાં આવી રહ્યા છે. જન સલાબ આપ જોઈ રહ્યા છો, ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને તેઓ મુકેશ દલાલને સાંભળવા માટે આવ્યા છે. પરંતુ એક તરફ જ્યારે ભાજપ કોંગ્રેસ વચ્ચેની જે જંગ હતી તે ટફ હતી એવું કહેનારા હતા, પરંતુ ભાજપના જે આગેવાનો કહી રહ્યા છે કે મુકેશ દલાલનું ફોર્મ જે મુકેશ દલાલ સામે કોઈ ટફ ચૂંટણી હતી જ નહીં, કારણ કે આ વિસ્તારની અંદર જે વિકાસ છે તે વિકાસ બોલે છે અને વિકાસના કારણે આ વિસ્તારની જનતા તેઓની સાથે છે. તમામ સમાજને લઈને ચાલતી આ પાર્ટી છે અને સિસ્ટમ અને ડિસિપ્લિનથી ચાલતી આ પાર્ટી છે. એમાં કોઈ પણ પ્રકારની જે રીતે ચૂંટણીની જે રીતે કોંગ્રેસના આગેવાનો દાવા કરી રહ્યા છે કે તેઓના ટેકેદારોનું અપહરણ થયું છે, જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તમામ આક્ષેપોને તેઓ નકારી રહ્યા છે. ભાજપના આગેવાનો તો એવું કહી રહ્યા છે કે આ ચૂંટણીમાં નિલેશ કુમારીનું ફોર્મ રદ થયું છે અને ચૂંટણીની જે મજા હતી તે મળી ગઈ છે, કારણ કે ચૂંટણી તો તંદુરસ્ત રીતે થવી જોઈએ અને જ્યારે ઉમેદવારે જ્યારે બે મેદાનમાં હોય ત્યારે ચૂંટણીની રસાકસી હોય તો જ મજા આવે. આખી ગેમ છે તે એકતરફી થઈ ગઈ છે એવું ભાજપના લોકો પણ કહી રહ્યા છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ ચૂંટણી વિકાસની ચૂંટણી હતી અને ભાજપે ખૂબ વિકાસના કામો કર્યા છે આ વિસ્તારમાં, એટલે શંકાને કોઈ સ્થાન નહીં હતું. અને કોંગ્રેસના આક્ષેપો જે છે અફવાવાળી વાતોના એ બી પાયા વિહોણો આ જનતા કહી રહી છે, આ વિસ્તાર ભાજપના આગેવાનો કહી રહ્યા છે. કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત.